આપણી આ તલગાજરડી આ ભૂમિ ઉપર આજથી 7 દિવસ માટે જે વૈશ્વિક વ્યાસપીઠ એની સ્થાપના થઈ છે એ વ્યાસપીઠને મારા પ્રણામ. અને એ વ્યાસપીઠ ઉપર વિરાજિત સ્થાપિત પરમહંસોની સંહિતા એવા શ્રીમદ્ ભાગવત ગ્રંથ એને મારા પ્રણામ. અને એ શ્રીમદ્ ભાગવતનું કથામૃત આપણા ગામને અને સૌને 7 દિવસ માટે અમૃતપાન કરાવવા માટે વ્યાસપીઠ પર વિરાજમાન અમારે કથા જગતના એક યુવાન અને સફળ કથાકાર પૂજ્ય આશીષ દાદા, કદાચ એમને આશીષ દાદા કહું એ ગમે નહીં, પણ એકલા હોઈએ ત્યારે હું એને ગમે તે તુકારો પણ કરી લઉં, પણ અત્યારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એટલે એમને મારા પ્રણામ. એમની સાથે પરિવારજનો આવ્યા છે શરદ દાદાના, એમને પણ આવકારું. અને વ્યાસપીઠની સાથે શ્રીમદ્ ભાગવતજીનું ગાયન કરવામાં જે સંગીતના સાધકો એમાં સાથ પુરવાના છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, એમનું સ્વાગત કરું છું. એકાદ વર્ષ પહેલાં કે એથી ઓછા સમયમાં ભાઈને ઘરે 84 અથવા તો બધાનું જમણવાર હતું અને હું પણ ત્યાં પ્રસાદ લેવામાં હાજર હતો, ત્યારે મેં વિનય કરેલો. આમ તો આપણા ગામમાં હું આપને 60-70 વર્ષ પહેલાંની વાત કહું ત્યારે તો આમાંથી ઘણાનો જન્મ નહીં થયો હોય. આપણા ગામમાં દર વર્ષે શ્રીમદ્ ભાગવત કથા થતી હતી. એ સમયના ભાગવતના વયોવૃદ્ધ કથાકાર આપણા જગજીવન દાદા પંડ્યા, જે વૈદ પણ હતા અને ભાગવતકાર હતા, એમની ભાગવત કથા દર વર્ષે આપણા ગામમાં થતી. દર વર્ષે આખું ગામ સાધુ બ્રાહ્મણના જમવાના વારા લઈ લેતું હતું અને જગજીવન દાદા કથાના પ્રધાન વક્તા હોય અને એમના શાળા એ એમની સાથે એમને ટેકો આપવા માટે કથામાં વિરાજતા. એ કથાઓ મેં નાનપણમાં સાંભળેલી છે. ત્યાર પછી દાદા નિર્વાણ પામ્યા, એ થોડો ક્રમ બંધ પડ્યો, પરંતુ અમુક વર્ષો પછી આપણે એ ક્રમને પાછો જીવિત કર્યો અને આપણા ગામમાં આપણી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં દર વર્ષે ભાગવત, રામકથા, કોઈ પણ કથાનું આયોજન થતું હતું અને એ બાને હું 9 દિવસ સામે બેસીને ભગવત કથાનું શ્રવણ કરી શકતો હતો. રાતના પ્રોગ્રામો રહેતા હતા, એ વખતે 2 સમય કથા ચાલતી હતી. એ ક્રમ ઘણા વર્ષો ચાલ્યો. પછી મારી થોડીક વ્યસ્તતાને લીધે એ ક્રમ તૂટ્યો. ક્યારેક ક્યારેક કોઈ પરિવારની પારિવારિક કથા ગામમાં હોય, આપણા ગામના જ શાસ્ત્રી રેવા દાદાના પરિવારના, આપણા ગામના જ શાસ્ત્રીજી મગન દાદા, એ છગન દાદા કથા વાંચતા એ કથાઓ થતી હતી.
વર્ષો પહેલાં આપણા દાદાની વાડીમાં આપણે થયેલી રામકથા વર્ષો થઈ ગયા, અને પછી એક કથા થયેલી, પછી માનસ ત્રિભુવન કથા થઈ. એટલે જ્યારે 84 જમવા ગયો ત્યારે મેં આ છોકરાઓને, ગામના બધા જ વડીલોને વિનય કર્યો કે દરેક ગામમાં વર્ષે એક વખત ભાગવત, રામકથા, દેવી ભાગવત, શિવપુરાણ, કોઈ પણ સદગ્રંથનો સત્સંગ થવો જોઈએ દરેક ગામોમાં. પરંતુ બીજા ગામની જવાબદારી આપણે ન લઈ શકીએ, પણ તલગાજરડામાં તો થવો જ જોઈએ. અને આખું ગામ જો સાથે મળીને આવો એક જ્ઞાન યજ્ઞ યોજે તો એમાં કોઈને કાંઈ વધારે બોજ પડે એવું પણ ન હોય, અને એ થવું જોઈએ. અને આ છોકરાઓને મેં કહ્યું કે આયોજન તમે કરો, કાંઈ પણ મુશ્કેલી હોય તો હનુમાનજી બેઠા છે, એ આપણું બધું પૂરું કરશે. પરંતુ છોકરાઓનો ઉત્સાહ, કોઈના નામ નથી લેતો પણ મારી નજરમાં અને મારા મનમાં બધા જ છે, આ બધાનો જે ઉત્સાહ, અને હું જે કંઈ કહું એ કરવાની એ લોકોની એ જ રીતે તત્પરતા, એને લીધે આવું એક સુંદર સાત્વિક વાતાવરણ યોજાયું છે. મેં એમ કહેલું કે ભાઈ આપણું તો પ્રભુ પ્રસાદ ચાલુ જ હોય, જે કોઈ આવે બધા પ્રસાદ લેતા હોય, એટલે કથા ગામ કરે, પણ પ્રસાદનું ત્યાં રાખો. છોકરાઓ કે નહીં બાપુ, ત્યાં હોય એને અહીંયા મોકલો, તો બધું એક જ છે, અહીંથી ત્યાં આવો કે ત્યાંથી અહીં આવો, કાંઈ જુદું છે નહીં. પણ એટલો ઉત્સાહ મેં જોયો આ છોકરાઓમાં, અને સુરત ગયા આપણા ગામના લોકો પાસે આ તે, અને બધાએ બહુ જ સારી રીતે વિતજા સેવા કરી છે. મેં 2-3 વખત વચ્ચે પૂછ્યું કાંઈ તકલીફ તો, કે નહીં બાપુ, ધાર્યા કરતાં વધારે બધું પ્રભુની કૃપા થઈ છે. એટલે હૃદયનો સાચો ઉત્સાહ આ ઉત્સવમાં છે. પછી વાત આવી, મને કહે તમે શાસ્ત્રી બાપા તમે ગોતી આપો. મેં કીધું કંઈ કંઈ દરિયામાં થોડા છે બધા, મારું ગોતવા જવું પડે, જમીન ઉપર વિચરણ કરે છે, બધાની ફોરમ છે, બધાની ભગવત કૃપાથી એક એક મોટો વિસ્તાર છે. મેં કહ્યું કે હું તારીખ અને શાસ્ત્રી બાપાને તારીખ આપીશ ને પછી શાસ્ત્રી બાપા માટે આપણે વિચારશું. એ મારા મનમાં શું હોય કે ગામને રસ પડે, છતાંય આધ્યાત્મિકતા અને ભાગવતના મૂળ રહસ્યો મારા નાનામાં નાના માણસ સુધી પહોંચે અને છતાંય એનો રસ ભંગ ન થાય એવા કોઈ વક્તા આપણને મળે, એટલે હું શોધતો હતો. અને એમાં વળી પાછા બધા આવ્યા અને મને એમ કહ્યું કે શરદ દાદાના દીકરા એમની, મેં કહ્યું, મેં કીધું બહુ જ ઉત્તમ વિચાર છોકરાઓ તમે કર્યો, કારણ કે અમારે વક્તાના જગતમાં વક્તવ્ય તો બધા જ આપતા હોય છે અને ભગવાનની કૃપા હોય, પ્રભુની કૃપા હોય તો વાણી તો બધાની પાસે છે, પરંતુ વાણીના પ્રમાણે સરળતા અને એમનું શરીર બ્રાહ્મણનું છે છતાંય સાધુતા, એ બહુ મોટી વસ્તુ છે. અને એવું નામ જ્યારે આવ્યું ત્યારે હું બહુ રાજી, કારણ કે હું બહુ નજીકથી જાણું ઓળખું બધી જ, મને દેશ વિદેશમાં એમની ફોરમ છે. તો મેં કહ્યું કાં તો બહુ જ ઉત્તમ કામ કર્યું, તમે સમય પૂછો અને દાદાની પાસેથી જાણી લો કે આ સમય ખાલી છે, કારણ કે એ પણ પોતે વ્યસ્ત હોય. અને સૌએ કહ્યું અને દાદાએ પોતાની તારીખોને આઘી પાછી કરીને, એટલે 5-6 દિવસ હું અહીંયા હોઉં ત્યારે કથા કરવાનો ગામનો આગ્રહ, અને મને પણ ઈચ્છા થાય કે હું અહીંયા હોઉં તો 1/2 કલાક 1/4 કલાક રોજ થોડું થોડું શ્રવણ કરું, અને હું અહીંયા હોઉં તો મને વધારે રાજીપો થાય, એટલે એવા દિવસો કાઢ્યા અને આપે એને તુરંત સ્વીકૃતિ આપી. એ તલગાજરડા તરફનો આપનો સદભાવ એનું પ્રમાણ હતું. એટલે બહુ જ રાજીથી, બહુ જ પ્રસન્નતાથી
મેં બધાને કહ્યું કે ભાઈ બધું, અને આ છોકરાઓએ આટલું સુંદર સાત્વિક આયોજન કર્યું છે અને આખું ગામ આજે પોથીયાત્રામાં શ્રવણ કરવામાં આવું આયોજન. મોટી મોટી કથાઓ થઈ ત્યારે તો હોય ચાલો, પણ આપણા ગામ પૂરતી આટલું સાત્વિક આયોજન કદાચ હું પહેલી વાર જોઉં છું. સુંદર વાતાવરણ સર્જાયું છે, બધાને હરિહર માટે ખુલ્લું રસોડું છે, બધી જ વ્યવસ્થા અહીંયા થઈ છે અને આપ પધાર્યા એ મારા તરફનો સદ્ભાવ તો આપને હોય જ, એ તો હું જાણું જ, સવાલ જ નથી. મેં હમણાં હું ત્યાં ગયો ધરમપુર, દાદાને ત્યાં વ્યાસ તીર્થનું ભૂમિપૂજન હતું શરદ દાદાને, ત્યારે મેં કીધું કે આમ તો અમે પાડોશી છીએ કુંભણ અને તલગાજરડું, પણ શરીરથી દાદા ક્યાંક ફરતા હોય, બધા કથામાં રોકાયેલા હોય, હું એ ક્યાંય નો ક્યાંય ફરતો હોઉં, પરંતુ શરીરથી અમે જુદા હોઈએ પણ અમે આત્માથી બધા એક છીએ. અને તેથી શરદ દાદાના પરિવારનો એક સુપુત્ર ભાગવત લઈને તલગાજરડામાં આવે એનો તમને તો આનંદ હોય, પણ બધા કરતાં વધારે તમારા મોરારી બાપુને આનંદ છે. વિશેષ કંઈ મારે કહેવાનું નથી, ભાગવતનું મહાત્મય કે જે કંઈ ક્રમ હશે તે શરૂ થશે. ભાગવત વિશે તો આપ જ કહી શકો, હું એમાં વધારે બીજું કાંઈ ન કહી શકું, પરંતુ કથા છે એ માં છે. હમણાં જ માતાજીનો એક શ્લોક બોલ્યા નમસ્તસ્યનો, એ બોલ્યા ને નમસ્તસ્ય નમસ્તસ્ય, એમ રામકથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, દેવી ભાગવત હોય કે કોઈ પણ આપણા પુરાણની કથા હોય, કથા છે એ આપણી માં છે, એ માતૃ સ્વરૂપા છે. અમારે કૃષ્ણશંકર દાદા તપસ્વી ઋષિ હતા ત્યારે કથાના વિશે બહુ કહેતા કે કથા શું છે, કથા શું છે, પરંતુ આ કથા છે એ માતૃ સ્વરૂપા છે. અમારે લાભુ દાદા તો હંમેશા એમ કહે યાદ એવી સર્વભૂતેશુ કથા કથારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો આપણે ત્યાં શ્રીમદ ભાગવતની પધરામણી થઈ છે. ભાગવતની પધરામણી એટલે સમજી લો દ્વારકાધીશ અહીંયા આવ્યા છે, કારણ કે કળિયુગ આવવાનો સમય થયો અને ભગવાન કૃષ્ણએ સ્વધામ જવાની તૈયારી કરી ત્યારે એમણે જ બધાએ કહ્યું કે હવે આપ જતા રહેશો ને કળિયુગ આવે છે અમારું શું થશે, ત્યારે ભગવાન એમ બોલ્યા છે કે હું આમ શરીરથી જઈ રહ્યો છું પણ મારું આખું નાખું વાંગ્મય સ્વરૂપ, મારું ભીતરનું સ્વરૂપ હું શ્રીમદ ભાગવતજીમાં રાખીને જાઉં છું. જ્યારે તમે શ્રીમદ ભાગવતજીને પધરાવશો, એનું શ્રવણ કરજો, એનું ગાયન કરશો, ત્યારે હું ત્યાં સાક્ષાત હાજર રહીશ. એટલે આ તલગાજરડામાં આપણે ત્યાં રામને મળવા માટે, અયોધ્યાવાળાને મળવા માટે દ્વારકાવાળો આવ્યો છે. તો સાક્ષાત ઠાકોરજી બિરાજમાન છે પોથીજીના રૂપમાં, એના વિશે તો હું કંઈ ન કહું, પણ મેં એક વાત હંમેશા કહી છે, આમાં તો આખા ગામનું આયોજન છે, નાનામાં નાના માણસથી લઈ, અને મને બધા જ ફિગર પણ બતાવે કેટલું કેટલું સારું યોગદાન, અને તલગાજરડા આટલું યોગદાન આપતું થાય એની મને બહુ નવાઈ પણ લાગે, કારણ કે આવી ટેવ આપણને પહેલાં નહોતી. અને કાંઈ પણ હોય હું વર્ષોથી જોઉં છું કે ચિત્રકૂટ કરશે મોરારી બાપુ, ખાડા પૂરવા હોય તોય મારે પૂરવાના આ ગામને, મોરારી બાપુ છે ને એ બધું કરશે, એ તો થાય જ, પણ આખા ગામનો આ વખતનો જે આ માહોલ છે એ ગામને શુકન થઈ રહ્યું છે, ગામ માટે બહુ જ આ ઉપકારક ઘડી છે. તો હું હંમેશા કહેતો રહું કે આપણે તો કોઈના પિતૃ પાછળ તો નથી, આ બેને સમર્પિત કરવા માટે કથા કરી છે, દ્વારકાવાળો ને અયોધ્યાવાળો બેઠા છે, આમાં કોઈના બાપ દાદાની પાછળ એનું મોક્ષ થાય એ તો બધા થાય જ, ભાગવતની કથા કરાવો તો થાય જ,
આમાં તો એવું થશે કે ભાગવત કથા પૂરી થશે ત્યારે આ ગામનું તોરણ બંધાણું હશે, ત્યારથી આજ સુધીના બધાના પિતૃઓનો મોક્ષ થશે. આમાં કોઈએ રૂપિયો આપ્યો હોય કે ન આપ્યો હોય એ વાત જ નથી. આમાં રૂપિયો તો બહુ રૂપિયો છે, એમ હું કયા કરું, રૂપિયો બહુ જ બહુ રૂપિયો છે, પણ આપની શ્રદ્ધા અને વિશ્વાસ આ પોથીજીને અહીંયા લઈ આવ્યો છે. અને દર વર્ષે આવું કંઈક થાય આપણા ગામ, અને સાહેબ વર્ષે 25-50 લાખ રૂપિયા ગામે સત્સંગ માટે ભેગા કરવા એ કંઈ બહુ મોટી વાત નથી. કપાસમાં ફાયદો છે, આમાં બીજું આડું અવળું આપણને આવડતું હોય, હીરાનું છે, આમ છે, એટલે નાનું મોટું આયોજન દર વર્ષે થાય એવું આપણે ઈચ્છીએ, પછી તો હરી ઈચ્છા. પણ અત્યારે જે આયોજન થયું છે એનાથી મને બહુ જ રાજીપો થયો છે. હું એમ કહું કે અમારે કથાના વક્તા કેવો હોવો જોઈએ, તો તુલસીદાસજી એમ લખ્યું છે, લાવણ્ય નિધિ, એ લાવણ્યનો નિધિ હોય, એની સાથે તલગાજરડું બે શબ્દો વધારે જોડે. ભગવાનની કથાનો વક્તા લાવણ્ય નિધિ પણ હોવો જોઈએ, તારુણ્ય નિધિ પણ હોવો જોઈએ, યુવાન હોવો જોઈએ, તારુણ્ય નિધિ પણ એ હોવો જોઈએ, અને બીજું કારુણ્યરૂપ નિધિ હોવો જોઈએ, એનામાં કરુણા હોવી જોઈએ. અમારી વ્યાસપીઠો એ કોઈ ધંધો કરવા નથી નીકળી. અમારી વ્યાસપીઠ, મને શરદ દાદા કહેતા હતા કે બાપુ આ વ્યાસ મંદિર જે અમે કરીએ છીએ તીર્થ, એમાં કોઈનો પૈસો અમારે લેવો નથી. એમણે ત્યાં બોલ્યા 16મી તારીખે કે મારા બે દીકરા એટલા સંપન્ન છે કે બધું જ કરી શકે એમ છે, એટલે અમારે કોઈની પાસેથી. એટલે મેં એમ કહ્યું કે બે દીકરા તો સંપન્ન છે, પણ દાદા તમે ક્યાં ઓછા સંપન્ન છો. પણ કઈ સંપન્નતા? ઠાકોરજીના ચરણની પ્રપન્નતા, એ સંપન્નતા. રૂપિયા પૈસાનું તો જગતમાં કંઈ, ગાજરડાની જમીનના ભાવ જુઓ, એને જુઓ તો ખરા. અને દેશ વિદેશના લોકો અહીંયા રહેવા આવવાની કોશિશ કરે છે, ઘરના એક એક રૂમ આપે તો ભાડા વધી ગયા છે, ઇલેક્ટ્રિકનું બિલ જુદું આપવાનું, નળના પૈસા જુદું. એવું તો આપણું હોશિયાર ગામ છે, પણ એ હોશિયારી આજે હનુમંત કૃપાથી આવા માર્ગે વળી છે ત્યારે મારો ખૂબ જ રાજીપો છે. હું હંમેશા એમ માનું કે ભાગવતની કથા કરાવો એટલે પિતૃઓનો મોક્ષ થાય, એ તો થાય જ, ખાલી ઘરમાં પોથી રાખો ને તોય મોક્ષ થઈ જાય સાહેબ. એમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણ કથા વાંચતો હોય ત્યારે પછી તો, પણ મને મારું એવી શ્રદ્ધા એવી કરી કે જેના પિતૃઓનો મોક્ષ થયો હોય એના છોકરા જ ભાગવત બેસાડે, નહીતર તો બીજું ઘણું બેહાડે, દાખલા બેહાડે કંઈ નહીં તો એ બેસાડે, પણ જેના પિતૃઓનો ઉદ્ધાર થયો હોય એ જ આવું સત્કર્મ કરી શકે. ભાગવત સત્કર્મનો બહુ જ મોટો મહિમા છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણી ભૂમિ ઉપર આ કથાનું આયોજન થયું. આપણું ગામ દર વર્ષે આવું કરે એવી આપણે કોશિશ કરીશું. વળી પાછું ક્યારેક ભાગવત કથા, ક્યારેક રામકથા, ક્યારેક શિવકથા, ક્યારેક દેવી ભાગવત, બધા ગ્રંથો આપણે એનું, અને 5-7 વર્ષ આ ક્રમ આવશે ને તો ભાગવતકારને ખબર નહીં હોય એટલી તલગદારને ખબર હશે કે આમાં આ પ્રસંગ આવે છે, આમાં આ આવે છે, આમાં આ આવે છે, એવું અમારું ગામ શ્રવણ કરવામાં તૈયાર છે. તો હું વ્યાસપીઠને પ્રણામ કરું છું. વ્યાસપીઠથી આપણને અમૃતપાન કરાવશે એ દાદાને પ્રણામ કરું છું. ગામને ખૂબ ખૂબ આશીર્વાદ તો હવે ભાગવતજી આપે, પણ છતાંય ગામને ખૂબ ખૂબ આશીર્વાદ. મારી ખૂબ પ્રસન્નતા કે આવું કાયમ, અને જુવાનો કરી રહ્યા છે એ બહુ સારું છે. જુવાનો અમારું નાના મોટું કંઈ પણ રાષ્ટ્રીય કામ હોય તો હું આ છોકરાને સોંપું, તમે ગામમાં બધું કરી આવું, અને એને સોંપું એટલે બધું જ પરફેક્ટ આ લોકો કરે છે, એ પ્રભુની કૃપા છે. હવે આપણે દાદાને સાંભળીએ, અને હું પણ જેટલો જેટલો સમય મળશે કથામાં આવતો રહીશ, કારણ કે હનુમાન જયંતિના ઉત્સવો શરૂ થાય છે એટલે ભીડ પણ મારે લાભ લેવો હોય એટલે હું એ ભાગવતનું શ્રવણ કરીશ. છેલ્લે
સત્યમ પરમ ધીમહિ. એને પ્રણામ કરીને વ્યાસપીઠને પ્રણામ, આપ સૌને પ્રણામ. જય સિયારામ.